ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ઉમેદવારી ફોર્મ નોંધાવવાના છેલ્લા બે દિવસ બાકી છે. હોય તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાના સદસ્યતા માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા અને સરકારી કચેરીઓમાં જન્મદિનનો માહોલ જોવા મળ્યો હતો. બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મોટો જંગ શરૂ થયો છે ત્યારે બોટાદ જિલ્લા પંચાયતમાં 4 તાલુકા પંચાયત, 2 નગરપાલિકાની ચૂંટણી માટે આજે ઉમેદવારી નોંધાવવા માટે શહેર અને ગામડામાંથી બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કોંગ્રેસ અને ભાજપ સાથે આમ આદમી પાર્ટીના પક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હોય ત્યારે પોતાના ટેકેદારો સાથે ફોર્મ ભરવા માટે ઉમેદવારો ઢોલ, નગારા, બેન્ડવાજા, વરઘોડા સાથે બોટાદ તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારી પત્ર ભરવા માટે આવી રહ્યા હતા. તાલુકા સેવા સદનમાં મેળો જોવા મળ્યો હતો અને ભારે ભીડ પણ જોવા મળી હતી ત્યારે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા તેમજ કોંગ્રેસ પક્ષના ટેકેદારો દ્વારા વિજય વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે બંને તરફથી. ત્યારે ચૂંટણીના ખરાખરીનો જંગ તો કયો પક્ષ બાજી મારી જાય છે તે તો આવનાર આગામી સમય જ બતાવશે, પરંતુ હાલમાં તો રાજકીય પક્ષો પોતપોતાની રીતે જીતના દાવા કરી રહ્યા છે. ધરમસિંહભાઈ ભીમાભાઈ રાઠોડ, ગામ નાગલપર. અમે સૌ પ્રથમ તો બોટાદ તાલુકા કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. અમે લોકોમાં એક જ મુદ્દો અમારો હશે કે ખેડૂતોને PMYના રેગ્યુલર પૈસા મળવા જોઈએ, ખેડૂતોને જે લાઇટનો પ્રશ્ન હતો એ નિયમિત રહેવો જોઈએ, ચૂંટણી પૂરતો ન હોવો જોઈએ, તેમજ આવકના દાખલા, જાતિના દાખલા, નોન ક્રિમિનલ રેશન કાર્ડ અને માલધારી સમાજને નિયમિતપણે જે જે વસ્તુનો લાભ સરકાર તરફથી મળતો હોય તેને અગ્રતા આપે. અમે એવા કાયમ હરહમેશ માટે કામ કરીએ છીએ અને કરતા જ રહેશું. વિજય માટે તો એની વાત નથી કરવાની થતી, કારણ કે ગઈ વખતે તાલુકા પંચાયતની અંદર અમારી સ્પષ્ટ બહુમતી હતી અને આ વખતે અમે એવું ઈચ્છીએ છીએ કે અમે લોકોના કામ મનથી કરેલા છે. બોટાદ તાલુકાના 52 ગામ છે, એમાં તમે એક પણ ગામમાં સર્વે કરી જોજો કે વિદ્યાર્થી ભણતો હોય, આવકનો દાખલો હોય, જાતિનો દાખલો હોય, ક્રિમિનલ હોય, કોઈ વિધવા બેન આવ્યા હોય એને વિધવા સહાયનું પેન્શનનું કામ હોય, તો અમે હરહમેશ પોતે બીજા માળેથી દાદરા ઉતરી અને મામલતદારના ફર્સ્ટ ફ્લોર ઉપર અમે પોતે જાતે આવ્યા છીએ. અમે લોકોના કામ કરેલા છે એટલા માટે અમે આત્મવિશ્વાસથી કહી શકીએ લોકો કોંગ્રેસ હારે રહેશે, કોંગ્રેસને મત દેશે અને જંગી બહુમતીથી જીતાડશે એવો અમને આત્મવિશ્વાસ છે. અમે લોકોના કામ ટેલિગેટની છે. હું સારી આશા રાખું છું કે મને સપોર્ટ કરે અને મને આગળ વધારે તો હું એમના માટે કંઈ કરી શકું. મિયાણી રોહિશાળા ગામથી ને ઉમેદવારી માટે છે. બોટાદના તાલુકાના પંચાયતમાં રોહિશાળાની સીટ ઉપર હું ભાજપમાં ઉમેદવારની નોંધણી કરી છે, તો રોહિશાળા ચકમપર રતનવા ગામના તમામ મતદારોને મારી વિનંતી છે કે ભાજપને વિજય બનાવો અને હું વિજય બનીશ ત્રણેય ગામોને. ભીખુભાઈ, આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, નગરપાલિકાના સભ્ય, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કેવું રહ્યું અને કેવી કામગીરી ચાલી રહી છે? આજરોજ તમામ બોટાદ જિલ્લાના જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારો, તાલુકા પંચાયતના તમામ ઉમેદવારો અને નગરપાલિકાના બોટાદ અને બરવાળા નગરપાલિકાના તમામ ઉમેદવારો આજે ખૂબ ઉમંગ અને ઉત્સાહ સાથે ભારતીય જનતા પાર્ટીની જય જયકાર અને નારા સાથે આજે તમામ લોકો ફોર્મ ભરી રહ્યા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે. ખાસ કરીને પૂછવા માગશો કે મતદારો પાસે આમ જેવા મુદ્દા લઈને જવાનો છે? અમે મતદારો પાસે અમારો મુદ્દો, વિકાસનો મુદ્દો અમે લઈને જવાના છીએ. ભારતીય જનતા પાર્ટીના સરકારે કરેલા કામો, ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકારે કરેલી તમામ યોજનાઓ અમે લોકો પાસે લઈને અને મત માગવા માટે જવાના છીએ. ત્રીજા પક્ષ તરીકે હાલમાં આપ ઉભરી રહ્યો છે અને એ એક પક્ષ જેને કહેવાય કે વિરોધના ઓલા સાથે આપની સાથે સામે આવ્યો છે, ત્યારે એ બાબતે આપણે શું કહેવું આવે છે? આપને ખ્યાલ હશે કે સમગ્ર ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ચાલ્યો નથી, એટલા માટે ત્રીજો પક્ષ ક્યારેય ચાલવાનો નથી. ફક્ત ભાજપ અને કોંગ્રેસની લડાઈ છે. જ્યારે કોંગ્રેસ અત્યારે તમને ખ્યાલ પણ હશે કે એમની પાસે કોઈ એવા તાકાતવાળા ઉમેદવારો પણ નથી, ઉમેદવારો અત્યારે મળતા પણ નથી અને કોંગ્રેસ અત્યારે બેબાકલી બની ગઈ છે અને હજી ઉમેદવારની શોધમાં છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો તમામ અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ચાલુ છે.
દરેક વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારો અને ખૂબ જ સરસ મજાનો વોર્ડમાંથી સહયોગ મળી રહ્યો છે. આપને ખ્યાલ છે વર્ષોથી બોટાદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન રહેવાનું છે. અમને 100 ટકા સંપૂર્ણ વિશ્વાસ છે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ હંમેશા લહેરાયો છે અને લહેરાવાનો છે.